ગુડ આફ્ટરનૂન ગુજરાત હું શ્રી દિપાલી નજર કરી જાણકારી ઉપર કલોલના ગાર્ડન સ્થિતિ બ્લાસ્ટ કેસમાં મહત્વપૂર્ણ ખુલાસો થયો છે આ કેસમાં ત્રણ લોકો ભેટ્યા છે આ ઘટનાના દિવસ બાદ પણ પોલીસ રહી છે પાઇપલાઇન પર જ બિલ્ડરોએ રહેણાંક સ્કીમ બાંધી દીધી હતી આ દુર્ઘટનામાં કલોલ નગરપાલિકાના ભ્રષ્ટ અધિકારી અને બિલ્ડરોની સાત ગાંઠ ઉઘાડી પડી ગઈ છે કલોલ પાલિકાના અધિકારીએ બિલ્ડરોને આડેધડ બાંધકામ લાહણી કરી દીધી ત્રણ લોકોના મૃત્યુ બિલ્ડર પટેલ વેણી રમણ પર હજુ સુધી કોઈ જ કાર્યવાહી નથી કરાઈ આ કેસમાં પોલીસ પણ આરોપીઓની છાવરતી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે આ દુર્ઘટના સ્થળેથી ઓએનજીસી ની પાઇપલાઇન મળી આવી છે જેના સમારકામની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે તો ગલોલી ગાર્ડન સોસાયટીમાં બ્લાસ્ટની ઘટના બાદ સોસાયટીના રહીશોનું જીવન હવે ખોરવાઈ ગયું છે બંધ મકાનમાં ઘટના બાદ જોખમ લાગતા સોસાયટીના અંદાજે પરિવારો અન્ય સ્થળે રહેવા જતા રહ્યા છે ભાડેથી રહેતા કેટલાક પરિવારે મકાન ખાલી કરી દીધી હોવાનું પણ જ્યારે બાકીના પરિવારજનોએ પોતાના વતન કે અન્ય સ્થળે રહેતા સગા વહાલાને ત્યાં રહેવા ચાલ્યા ગયા છે ઉલ્લેખનીય છે કે મંગળવારે બંધ મકાનમાં થયેલા બ્લાસ્ટમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે બ્લાસ્ટ સ્થળની નીચે ઓએનજેસીની લાઈન મળી આવતા અને આસપાસના ઘરોમાં પણ ગેસનું ભયજનક પ્રમાણ હોવાનું સામે આવતા રહીશો ગભરાઈ ગયા છે અંભુકર્મમાં ગેસનું ભંડાર છતાં મકાનો બનાવવાની પરમિશન આપી વગદાર તત્વોએ રૂપિયા કમાઈ લીધા જ્યારે જીવન મૂડી ખર્ચી ઘર ખરીદનાર સોસાયટીવાસીઓને ભોજન માટે પણ ખાસ વ્યવસ્થા કરવી પડી છે તો બ્લાસ્ટના દિવસે મોટાભાગના રહીશોએ ભયમાં ખાધા વગેરે જ દિવસ પસાર કર્યો અને બાકી રહેલા રહીશોએ પોતાની રીતે જમવાની વ્યવસ્થા કરી જેમાં કોઈએ ગેસ સિલિન્ડર લાવી કોઈ ટિફન બંધાવી તો કોઈએ સગાવાયેલા ઓળખીતાઓની ત્યાં જમવાની વ્યવસ્થા ગોઠવી દીધી બ્લાસ્ટને પગલે ગાર્ડન સિટી સોસાયટી ગાર્ડન સિટી ફ્લેટ અતુલ્ય બંગલો સમર્થ સોસાયટી અભિષેક હોમ્સ અર્થ એલિગન્સ પંચામૃત રેસીડેન્સીમાં પણ હાલ ગેસનો સપ્લાય બંધ છે આ મામલે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા નિર્મલ દવે પાસેથી નિર્મલ બ્લાસ્ટની જે ઘટના સામે આવી તેમાં બેદરકારી તો ચોક્કસ સામે આવી છે કે રહેણાંક વિસ્તારની નીચે જ ઓએનજીસીની પાઇપલાઇન હતી સમારકામ શરૂ કરાયું તપાસ હવે કઈ દિશામાં છે જે ઘટના ત્રણ દિવસ પહેલા બની હતી અને ત્રણ દિવસ બાદ ત્રણ દિવસ પહેલાની જે ઘટના બની છે તેમાં એક મહત્વનો ખુલાસો થયો છે ઘટના સ્થળ પર ખોદકામ કરવામાં આવ્યું અને ખોદકામ કરવા દરમિયાન જે જગ્યાએ બ્લાસ્ટ થયો છે તે ઘરની નીચેથી જ પાઇપલાઇન પસાર થતી હોવાનું સામે આવ્યું છે ઓએનજીસીની આ પાઇપલાઇન પસાર થાય છે કે જેમાં અ જેમાં પંક્ચર હોવાનું લીકેજ હોવાનું પણ સામે એટલા માટે આવ્યું છે કેમ કે ઓએનજીસીના અધિકારીઓ દ્વારા ગતરોજ જ અહીં ચકાસણી કરવામાં આવી હતી મારા કેમેરા પર્સન અત્યારે વાઇડ ફ્રેમ થ્રુ ટીવી નાઇન દર્શકોને સમગ્ર સ્થિતિનો ચિતાર બતાવવા પ્રયત્ન કરશે અત્યારે જે સ્થિતિ આપ જોઈ રહ્યા છો આ ઘટના સ્થળ પર કે જ્યાં ખોદકામ કરવામાં આવ્યું તે જગ્યાએ હું છું અને જ્યાંથી ઓઇલ પણ અહીં નીકળેલું હોય તેવું જોવા મળી રહ્યું છે આ ત્યારે બહાર આવ્યું જ્યારે ગતરોજ ઓએનજીસીના અધિકારીઓ દ્વારા અહીંથી લગભગ લગભગ જે જે છે ત્યાંથી પચીસ ફૂટ દૂર વધુ એક ખોદકામ કરી અને ત્યાંથી પસાર થતી પાઇપલાઇનમાં પ્રેશર આપ્યું અને તે સમય દરમિયાન સમગ્ર ઘટના બહાર આવી જ્યારે ઓએનજીસીના અધિકારીઓએ જે 25 ફૂટ દૂર ખોદકામ કરવામાં આવ્યું છે ત્યાં પ્રેશર આપ્યું તેવા સંજોગોમાં અહીં કે જ્યાં ઘટના ઘટના બની છે છે તે સ્થળ પાસેથી પસાર થતી જે પાઇપલાઇન તેની અંદરથી એકાએક ઓઇલ બહાર આવ્યું હતું અને જે ઓઇલ બહાર આવ્યું છે તે પણ આપ જોઈ શકો છો અને અત્યારે જે પાઇપલાઇન પસાર થઈ રહી છે જગ્યા પરથી તે પાઇપલાઇનના દ્રશ્યો અત્યારે આપ ટીવી નાઇન ના વ્યુઅર્સ અત્યારે જોઈ રહ્યા છે એટલે બહુ મોટી અને મહત્વની બાબત કહી શકાય કેમ કે ના અધિકારીઓ જે તે સમયે કહેતા હતા કે આ વિસ્તારમાંથી એક પણ ઓએનજીસીની પાઇપલાઇન પસાર થતી નથી પરંતુ હવે જ્યારે પોલીસ તપાસ આગળ વધી રહી છે જેમ જેમ પોલીસ તપાસ આગળ વધી રહી છે છે તેમ તેમ નવા નવા ખુલાસા થતા જાય અને ઓએનજીસી ના જે કામગીરી છે તેની સામે પણ સવાલ ઉપસ્થિત થતો જઈ રહ્યો છે ઓએનજીસી ના અધિકારીઓ જે તે સમયે કહી રહ્યા હતા કે અહીંથી કોઈ પાઇપલાઇન પસાર થતી નથી પરંતુ ખોદકામ દરમિયાન અહીં ઓએનજીસી ની પાઇપલાઈન પસાર થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે બીજી તરફ સવાલ જે બિલ્ડર છે તેની સામે ઉપસ્થિત થઈ રહ્યા છે બિલ્ડર સામે સવાલ એટલા માટે ઉપસ્થિત થઈ રહ્યા છે કે જો જે તે સમયે ઓએનજીસીની પાઇપલાઇન પસાર થતી હતી તો તેવા સંજોગોમાં અહીંયા રેસિડેન્શિયલ સ્કીમ બનાવવાની જરૂર જ કેમ ઊભી થઈ બિલ્ડર સામે સવાલ એટલા માટે ઊભા થઈ રહ્યા છે કેમ કે આ મોતની પાછળ કદાચ જવાબદાર તેને જ માનવો કે કેમ તે પણ સવાલ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે સાથે જ ઓએનજીસી સામે સવાલ અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે જ્યારે અહીંથી પાઇપલાઇન પસાર થતી હોવા છતાં પણ એન આપી અને અહીં રેસીડેન્શિયલ સ્કીમ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી તંત્રની મિલીભગત અહીં સામે આવી છે અહીં ઓએનજીસીના અધિકારીઓની વાત કરવામાં આવે કે પછી બિલ્ડર લોબીની વાત કરવામાં આવે કે સાથે જ તમે અહીંના સ્થાનિક તંત્રની વાત કરો તમામ લોકોની મિલીભગત અત્યારે સામે આવી હોય તેમ લાગી રહ્યું છે અને જેનો ભોગ અહીં રહેતા બસો ત્રીસ જેટલા મકાનની અંદર રહેતા જે સામાન્ય પરિવારો છે તે ભોગ બન્યા હોય તેવું લાગી રહ્યું છે બે લોકોના અત્યાર સુધી આ ઘટનામાં મોત નીપજી ચૂક્યા છે જેની પાછળ કોણ જવાબદાર છે તે પણ હવે તંત્ર જવાબ આપે તે જરૂરી બની ગયું છે બિલ્ડર સામે આવે તે જરૂરી બની ગયું છે જી ચોક્કસ નિર્મલ આભાર માહિતી આપવા બદલ તો આપણે જણાવી દઈએ કલોલનો જે બ્લાસ્ટનો મામલો છે તેમાં રોજ રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે ત્રણ દિવસ વીતી ગયા છે બેના મોત થઈ ચૂક્યા છે અને તે દરમિયાન તપાસ અંતર્ગત સામે આવ્યું છે કે જેના નાક સોસાયટી બાંધવામાં આવી હતી તે ઓએનજીસી ની ગેસની જે પાઇપલાઇન પસાર થતી હતી તેના ઉપર જ બંધાઈ હતી